नमस्कार दर्शक मित्र, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારી લાઈવ આવી પહોંચ્યું છે વિજલપો પોલીસ મથકમાં। જી હા દોસ્તો, વિજલપો પોલીસ મથકમાં અત્યારે 8 વાગ્યા બાદ કર્ફ્યુનો પોલીસ દ્વારા કડક અમલવારી કરવામાં આવી હતી। ત્યારે 8 વાગ્યા બાદ કોઈ પણ કારણ વગર બહાર નીકળ્યા હોય તેવા લોકોને પોલીસ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં છે, તેમની સામે કાયદેસરની ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં છે। તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો, આ જે તમામ લોકો છે તેઓ અત્યારે 8 વાગ્યા બાદ પોતાના ઘરેથી કાં તો નોકરી પરથી પરત ઘરે જઈ રહ્યા હતા, તેવા સમયે જાહેરનામાના ભંગ બદલ તેઓની સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ વિભાગ દ્વારા। અને આ જાહેરનામામાં જે રીતે 8 વાગ્યા બાદ બહાર નીકળે તેની સામે જે કલમો લગાવવામાં આવી છે તે કલમો સાથે થકી આ લોકો તમામની સામે કાયદેસરની ફરિયાદ નોંધી અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પોલીસ વિભાગ હાલમાં પણ વિજલપુરના વિવિધ વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યો છે અને જે પણ વ્યક્તિ આવા દેખાશે તેવા સામે ગુનો નોંધવામાં આવશે। આજે ગત રાત્રિએ 22 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારે આજે આંકડો ક્યાં પહોંચે તે તો જોવું રહ્યું, પરંતુ હાલમાં પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી છે અને વિજલપુરના વિવિધ વિસ્તારોમાં જ્યારે આરોપીઓ ફરતા હોય તેવા લોકોને પકડીને કામગીરી કાર્યવાહી કરવાની તજવીજ વિજલપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અમે આવી પહોંચ્યા છે વિજલપુરના સરદાર ચોક ખાતે, કે જ્યાં પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂક્યો છે અને અહીંથી આવતા જતા તમામ લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતે પોલીસ અહીં તૈનાત કરવામાં આવી છે। આવતા જતા તે લોકોને અટકાવવામાં આવે છે, તેઓની પાસે યોગ્ય કારણ જાણવામાં આવે છે અને જો તેમની પાસે યોગ્ય કારણ ન હોય તો પોલીસ તેમને અટકાવી રહી છે અને તેઓ પણ જે લોકો અહીં બહાર નીકળ્યા હોય તેની પાસે યોગ્ય કારણ ન હોય, કોઈ પુરાવા ન હોય તો તેઓને પકડીને પોલીસ મથકે મોકલી આપવામાં છે। તમે જોઈ શકો છો કે રસ્તાઓ એકદમ સુમસાન થાય છે, એટલે પોલીસ જે ગઈકાલથી એક્શન મોડમાં આવી છે અને ત્યારબાદ લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રસ્તાઓ સુમસાન ભાસી રહ્યા છે। એકલ દોકલ સિવાય રસ્તા પર કોઈ પણ બહાર નીકળતો જોવા નથી મળ્યું અને જો આ જ રીતે અમલમાં રહેશે તો 100% કોરોનાનો વ્યાપ જે છે નવસારીમાં ધીમે ધીમે ઘટી રહ્યો છે, તેમ ઘટતો જશે, મૃત્યુદર પણ ઘટી રહ્યો છે અને લોકો સુરક્ષિત થાય તે માટે આ સરકાર દ્વારા જે પગલું ભરવામાં આવ્યું છે તેને લઈને હાલમાં અમલવારી પોલીસ દ્વારા કડકપણે કરવામાં આવી રહી છે અને હજુ પણ આ જે અમલવારી છે હવે 12 તારીખ સુધી લંબાવવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા, એટલે 12 તારીખ સુધી આ જ પ્રકારે નવસારી જિલ્લાનો માહોલ જોવા મળશે। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।